આનંદ કલ્યાણના કરનારા ચરમ તીર્થપતિ દેવાદિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા પ્રભુના સ્વહસ્તે દીક્ષિત થયેલા એવા પંચમ ગણધર શ્રી સુદામા સ્વામીજી મહારાજે રચેલું આ પ્રાર્થના સૂત્ર, જેનું આપણે બીજું નામ શું છે? જય વીરા. અને જેનું ત્રીજું નામ શું છે? સંકલ્પ. પ્રાર્થના સૂત્રના માધ્યમે પ્રભુની પાસે કઈ કઈ પ્રાર્થના કરવા યોગ્ય છે, આ 13 પ્રાર્થના જો સમજી લઈએ પછી તમારે આખા વિશ્વમાં કોઈ પ્રાર્થના કરવાની બચતી જ રહેતી. તમે જન્મ્યા પછી મૃત્યુ પામો ત્યાં સુધીમાં તમારી લાઈફમાં તમને જેની જેની જરૂર છે એ તમામ, પછી એ ફિઝિકલ હોય, પછી એ ફાઇનાન્શિયલ હોય, પછી એ રિલેશનશીપનું હોય, કે પછી રિલિજિયસ હોય, કે પછી સ્પિરિચ્યુઅલ હોય, અધ્યાત્મથી લગાવી સંસારના વ્યવહાર સુધીની બધી વાતો એક જય વિરાયમાં સમાય. એ જય વિરાય જો સમજી લીધું તો તમે ધર્મનો સાર સમજી લીધો, તમે તમારા લાઈફસ્ટાઈલ શીખી લીધી કહેવાય. આ જય વિરાયમાં જે માગવાનું છે એના દ્વારા નક્કી કરવાનું કે મારે મારી લાઈફમાં આટલું જો મળી જાય તો મારી લાઈફને હું 100% આપી દઉં. આમાંથી ઓછું વધતું હોય તો સમજવાનું કે હજી કંઈક આપણામાં ખૂટે છે. પણ પ્રોબ્લેમ એ છે, આ બધું જ મળી ગયા પછી પણ તમારી વાસના, તમારી યાચના અધૂરી જ રહે. એક ખાલી જાડી વાત કરું, તમે ઘરે જઈ ટોટલ તમારી એસેટ, તમારી લિક્વિડિટી, તમારું ઇન્ટરેસ્ટ, તમે જ્યાં જ્યાં ઇન્વેસ્ટ કર્યું છે એ બધાનો ટોટલ મારો અને તમારો રોજનો આખા ફેમિલીનો એક દિવસનો ખર્ચો એક બાજુ નક્કી કરો અને પછી જરા એ બેનો સરવાળો કરો, કેટલા વર્ષ નહીં કેટલી પેઢી સુધી વાંધો આવે એમ નથી. કેશો મને? અચ્છા અચ્છા, શ્રીમંતોને 5-7 પેઢી સુધી આરામથી વાંધો ન આવે. વાંધો ન આવે એનો મતલબ એ કે હવે પરિવારનો એક પણ સભ્ય એક પણ દિવસ માટે ધંધા પર ન જાય, જે છે એમાંથી કેટલા 20 કરોડ નીકળ્યા બાર. રોકડા થપ્પે થપ્પા, હા, ઈડીવાળાને દરોડા પાડવાના મન થાય. તમે ખાલી એટલું નક્કી કરો કે મારી પાસે કેટલું છે અને હવે હજી મારે કેટલું જોઈએ. નથી સમજાતું? જે અહીંયા મૂકીને જવાનું છે, જેમાં એક તમારી સાથે નથી આવવાનું, છતાં એની પાછળ અને જેને મેળવવા માટે દેવતાઓ પણ પાગલ છે, તિર્યંચો પણ જેને ભેગું કરે છે, દાટે છે અને એને જોઈ જોઈને નાચે છે, એની પાછળ જો તમે પાગલ બનતા હો તમે પ્રાર્થના સૂત્રના અધિકારી ખરા? કુમારપાળ પ્રબંધ વાંચ્યો છે? સંસ્કૃતની અંદર કુમારપાળ પ્રબંધ આવે છે, એ પ્રબંધમાં છૂટા છૂટા કુમારપાળ રાજાના પ્રસંગો લખ્યા છે. એમાં એક ઠેકાણે કુમારપાળનો એક પ્રસંગ સરસ મૂક્યો છે. એમાં લખ્યું છે કે કુમારપાળ જ્યારે 50ની અંદરના હતા અને સિદ્ધરાજ જયસિંહને મારવા માટે મારાઓ રોક્યા હતા, એ વખતે કુમારપાળ પોતાના મોતના ભયથી બચવા માટે પોતાનું ગામ છોડી અને જંગલોમાં નાશભાગ કરતા. ક્યારેક ગુજરાતના જંગલમાં હોય, ક્યારેક મારવાડના જંગલોમાં, ખાવા પીવાના કોઈ ઠેકાણા નહીં. જો કર્મ કોને કહેવાય? આફ્ટર 50 વર્ષ પછી જેઓ 18 દેશના માલિક બનવાના છે એ માણસની શરૂઆતની લાઈફ કેટલી સ્ટ્રગલ ભરેલી છે, એના ખાવા પીવાના નહીં, એના મોત માથા પર લઈને ફરતો.